સધ્યાય 6.3 સુરેજ અસમતામાં આગળ વધશું પાંચમા પ્રશ્નમાં બે અસમતા આપી છે 2x - y > 1 અને x - 2y < 1 અને આનો આપણે ઉકેલ લાવવાનો છે એકદમ સરળ છે બંને અસમતાના આપણે લઈ લેશું રેખા લેવાને અને રેખા થઈ અને એ રીતે આપણે વિદ્યાર્થીઓ આગળ વધીએ એટલે રેખા લેવાનું જે તમને બતાવશે 2x - y = 1 તથા રેખા લે તો અને આને વાળો આપી ટેબલ મૂકી દે એટલે રેખા લોન માટે તો જોવા જઈએ તો વિદ્યાર્થીઓ તમારો આ એક નાનો છોકરો કોષ્ટક એમાં વાળા આપી x0 મૂકી દે y - 1 y0 મૂકી દે x આવશે હા અને આને ચકાસણી કરી દેવું એટલે તમને ખ્યાલ જ આવી જશે કે તમારી અસમતા ક્યાં આવે છે 0 - 1 આવી એ વિદ્યાર્થી 0 - 1 એટલે 1 થી મોટું થાય 0 કહી દેસ આ થાય જે અસત્ય છે આવું આવશે તે જ પ્રમાણે એલ વિદ્યાર્થી એલ ટુ છે આપણી પાસે x - 2y = -1 અને બી મૂકી દઈશ આ જ રીતે x0 દ્વારા પ્રતિ રહેશે જો મેં x0 મૂકું ને તો y આવશે હાફ તો y0 મૂકું તો -1 અને અહીં પણ વિદ્યાર્થી મિત્રો ચકાસણી કરી લેવાની જે રહેશે કેટલી x - 2y < -1 એટલે 0 - 0 - -1 ટોટલ આવશે 0 - -1 અને 0 - 1 થી નાનું હોય કે મોટું હોય 0 - 1 થી મોટું હોય એટલે આ બી આવશે નહીં વિદ્યાર્થીઓ આ માટે ઈઝી બે પૂરા થયા હવે તમે પ્લોટિંગ કરી શકો આ રીતે તમારી ગ્રાફની પ્લોટિંગ આવશે y x વિદ્યાર્થીઓ તો હાફ છે એટલે આપણે હાફ ની માર્જિન આવી રીતે કરી દઈએ આ આપણો ઉગમ બિંદુ અહીંયા હાફ અહીંયા વન એટલે આપણે માઇનસ હાફ માઇનસ તેવું નહીં હાફ વન અને માઇનસ હાફ માઇનસ પેલું 0 પર માઇનસ કરો 0 પર માઇનસ અહીંયા આવશે નેક્સ્ટ હાફ પર એટલે અહીંયા આવશે 3 પછી બંને ને કનેક્ટ કરી દે રેખા એ બની ને જોડી દે હવે તે પાસ થશે કામ રેખા દેશે આમ સીધી લીટી એ રીતે ધ્યાન દેશે અને તમે સ્કેલ થી પાડજો ના આકૃતિ એટલે વ્યવસ્થિત દેખાય અને રેખામાં L1 લખી લેવાનું આ રીતે 2x - y = 1 અને અને અસત્ય છે વિદ્યાર્થીઓ રેખાના બે અવતલન હોય આ ઉપરનો અવતલન આ નીચેનો અવતલન તમે કઈ દિશામાં જવાના છો અસત્ય 0 0 સિવાય તો આ રેખાનો ઉપરનો અવતલન 0 0 માંથી પાસ થાય છે તમે એ ના પાઈ શકો અસત્ય છે એટલે આ નીચે જશે અને એમાં બી તમારા માટે વિરુદ્ધ અંતરાલ છે એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા દબાણે કામ રોટેટ રેખા પાડી દેવાની અને એના અસત્ય ભાગ માટે આ સર તમારું શરીર વિદ્યાર્થીઓ દેખાશે આ શરીર પોર્શન્સ તમને બતાવશે હવે રેખા એટલું પાડવા જાઉં છું L2 માં બી છે 0 અને 1/2 એટલે અહીં બિંદુ આવશે કોઈ પી અને ક્યુ છે -1 0 એટલે અહીંયા આવશે ક્યુ બંને કનેક્શન થશે તો આમ જશે આ બાજુ જશે અને આને લગાડી દઈએ આપણે L2 રેખા જે છે x - 2y = -1 અહીંયા બી ડોટેડ આવશે કઈ દિશામાં અસત્ય એટલે આ ઉગમ બિંદુ નો અસત્ય એટલે આ એ અસત્ય આમ અર્ધતલ નહીં આવશે ઉપર જશે અને આ રેખાનું અર્ધતલમાં નીચે અર્ધતલમાં 0 0 આવી જાય અહીંયા શું છે 0 0 તો અસત્ય આમ નહીં આવશે ઉપર જશે આપણો અવતરણ એટલે આનું વિશે વિદ્યાર્થી ઉપરની દિશામાં આ રીતે હું પાડી દઉં છું અહીંયા અને મારું જે શ્રેણી કાપવાનું તે આ દિશામાં ઉપર વાળું આમ અહીંયા આવશે વાહ બસ ભારે રેખા કક્ષાએ જે રીતે પાસ કરી લો હવે તમે જો એક્ઝેક્ટ રિપીટેડ
બંને આલેખમાં શેડી પોર્શન ક્યાં આવ્યું? અહીંયા આવ્યું ને, આ શેડી પોર્શન આવ્યું. આ તમારા માટે રિપીટ ભાગ થયો અને આ તમારો કેમ છે વિદ્યાર્થી મિત્રો, આ જે અલંગ છે ઉપર સુધી જયા 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 જ કરશે અને એ જ તમારો ઉત્તર જે એક તો ઇઝીલી વિદ્યાર્થી સાંભળ્યા પૂરો કરી શકે. ચલો વિદ્યાર્થીઓ, નેક્સ્ટ પ્રશ્ન આવે છે છઠ્ઠો, જે એક્ઝામ લક્ષી મોસ્ટ આઈએમપી છે. આ એક્ઝામ પૂછાય છે, જવાબ આ રીતે છે કે રેખા L1 ધારી લે x + y = 6 તથા રેખા L2, વિદ્યાર્થીઓ રેખા L2 કે આ રીતે બનશે = 4. બસ આને મૂકી દેવું સિમ્પલ. આપણા જે પુસ્તક છે એમાં બે બિંદુ મૂકી દેવાનું, વાળ ફરતી x0 y6, y0 x6 અને વિદ્યાર્થી મિત્રો 0 0 ની ચકાસણી કરી દે, જે આવશે x + y = 6. એટલે 0 + 0 = 6, એટલે વિદ્યાર્થી 0 = 6 સત્ય કહેવાય. = 2 તો સત્ય નથી, પણ < 6 સત્ય છે. યસ, જે સત્ય છે. આ રીતે હું મૂકીમાં આપણે લઈ શકીએ. હવે વિદ્યાર્થીઓ L2 માટે x + y = 4, આ બી સેમ જ લઈએ. x0 y4 y0 x4 અને અને પણ સેમ જ ચકાસણી કરી દો ઉગમ બિંદુ સાથે. વિદ્યાર્થીઓ તો તમે x + y = 4 એટલે 0 + 0 = 4 અહીંયા તમે જોશો તો તમને 0 = 4 આવશે, જે અસત્ય આવે. અહીંયા અસત્ય આવે છે, જે અસત્ય છે. એટલે વિદ્યાર્થી તમારો આલેખ બહુ જ ઇઝીલી પાડવા માટે આપણે જઈ રહ્યા છે x-axis, y-axis. એમાં x પણ છે 6 4, વધારે વધારે 6 છે. એટલે આ ઉગમ બિંદુ 1 2 3 4 5, અહીં દેવું છે 1 2 3 4 5 6. તમે એક્ઝેક્ટ મેપિંગ લેવલ કરજો. ઓકે, ચલો પહેલું 0 6 અને બિંદુ એ 6 0, બિંદુ બી બંનેને કનેક્ટ કરતી એક રેખા આમ દોરી દેવું. અને એમાં જો આ વખતે સમૃદ્ધ કે વિકૃત ઓર ઇક્વલ ટુ છે, સમૃદ્ધ આવશે અને તમારો ઉકેલ સત્ય ઉગમ બિંદુ તરફ જાય છે. એટલે આ રેખા L1 x + y = 6 ના ઉગમ બિંદુ ના અર્ધ તરફ જાય છે, સત્ય છે. એટલે આ અર્ધ તરફ આમ આવશે, નીચે આ તરફ આવવાનું, આ બાજુ જે તમે આ દિશામાં અહીંયા પાસ કરશો. એક્ઝેક્ટ ટચ કરીને વિદ્યાર્થી મિત્રો તમારે આની શ્રેણી દર્શાવવાનું રહેશે. ઉગમ બિંદુ સત્ય આવેલું છે આપણું ચકાસણીથી 1 લાભ. હવે આ હવે હું આને ચેક કરું છું 0 4, એટલે આ આવશે બિંદુ. સમજી લો કેટલી બિંદુ Q 4 0, અહીંયા આવશે Q, બંનેને કનેક્ટ કરતી રેખા એ દોરી દે. હા વિદ્યાર્થી, આ તો પેરેલલ નહીં, રેખા બંને રેખા એટલે સમાંતર થઈ ગઈ. L2 છે x + y = 4, પણ એ રેખા અહીંયા બતાવે છે અસત્ય. એટલે આના બે અર્ધતલ, આ નીચેનો અર્ધતલ 0 0 માટે તો અસત્ય છે, એટલે ઉપરનો અર્ધતલ આવો. એટલે વિદ્યાર્થી આમ શેડી લાવવાનો આવે છે આ દિશામાં. મેં જરા વાત કરી લઉં છું, આ આમ જવાનો, આ ઉપરનો અર્ધતલ અનુશેડી તમારે કરવું પડે આ દિશામાં 1/1. એટલે ફાઇનલ જોવા જાય તો આપણો જે ઉકેલ આવ્યો એ વિદ્યાર્થી આ આવશે. આ બેની વચ્ચે જે છે ને આ ટ્રેનની પટરી જેવી, કારણ કે એક્ઝેક્ટ પેરેલલ છે. આ જ ઉકેલ તમારો દર્શાવશે. ઘણી વાર એમ થાય છે સામાન્ય ઉકેલ ના મળે તો પછી ઉકેલ ખાલી પણ બી હોય શકે, પણ અહીંયા તમારા જે વચ્ચેનો ભાગ છે આ નિશાળી જેવો દેખાય છે વિદ્યાર્થી મિત્રો, એ ઉકેલ આપણા માટે બંને અસમતાનો આપણો ફાઇનલ ઉકેલ છે. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો છઠ્ઠો પ્રશ્ન પૂરો થાય છે. હવે આપણે આગળ વધીએ. ચલો વિદ્યાર્થી, આમાં પણ બે અસમતા આપી છે તમને.
અને બંને વચ્ચેનું સામાન્ય મુખ્ય પૂછે છે. આ જે દેવત શું રેખા L1 અને L2 વિદ્યાર્થી ફર્સ્ટ રેખા આપણે લઈશું L1 x + y = 8 તથા L2 રહેશે x + 2y = 10 અને વારાફરતી તમારે કોષ્ટકમાં મૂકી દેવાનું છે. વિદ્યાર્થી કોષ્ટક એ મેઈન છે આમાં x0 y8 y0 x8 વગેરે એટલે 4 અને ચકાસણી પણ કરી દીધો ઉગમ બિંદુ પર એટલે તમને મળશે 2x + y = 8 0 + 0 = 8 જોઈ લે 0 = 8 ના તો આ ઇક્વલ છે ના તો ડિફરન્ટ છે એટલે વિદ્યાર્થીઓ જે અશક્ય છે આઉટર કોઈ છે. હવે આ વિદ્યાર્થી અડધો રેખા છે x + 2y = 10 અને કે આ રીતે હું સમજાવવાનો પ્રયાસ કરું છું તમે સમજી જશો બહુ જ ઈઝી છે. x અને y x0 તો y 5 તો y0 તો x 10 અને આને ચકાસણી વિદ્યાર્થી કરી દે આપણે ઉગમ બિંદુ આપણે જે તમને બતાવશે x + 2y ગ્રેટર ધેન 10 બસ આમાં કિંમત એટલે 0 + 0 બેટર ધેન 10 તમે જોઈ લો આ શું આવ્યું જે અશક્ય છે એટલે 0 ના તો ઇક્વલ થાય 10 થી કે ના તો ગ્રેટર થાય એટલે વિદ્યાર્થી અહીંયા તમારો આ સત્ય ના સત્ય આ લઈ પર તમે બહુ ઇઝીલી ગણતરી કરી લો. આપો વાયક્સ આપો એક્સ આ વખતે તમારી કિંમત જે છે વિદ્યાર્થીઓ એ 4 અને 10 સુધી જાય છે એટલે મેં આ 10 10 બતાવીશ તમને 1 2 3 4 5 6 7 8 9 10 અને y ઇક્વલ છે 8 સુધી 2 3 4 5 6 7 8 9 10 આ y ઇક્વલ તમે એક્ઝેક્ટ મેપિંગ એને કરજો. ઓકે ચલો પહેલું 0 8 અહીંનું બિંદુ 4 0 બિંદુ B અને બંનેને કનેક્ટ આ તમારી રેખા એમાં આવી ગઈ 2x + y 8. હવે ચેક કરો આ અશક્ય છે તે બી વિવૃત કે સમરૂપ સમરૂપ અશક્ય એટલે આમ જશે ઉગમબિંદુ સિવાય. વિદ્યાર્થી ઉગમબિંદુ શક્ય હતો તમારા માટે મતલબ અશક્ય છે પણ એટલે આ દિશા નવશે આ દર્શન આવું રફલી તમારે ડ્રોઈંગ આવે તો માની જવાની ના. હવે આગળ વધીશું 0 to 5 એટલે અહીંયા આવશે બિંદુ P અને 10 to 0 એટલે અહીંયા આવશે બિંદુ Q અને બંનેને કટિંગ કરી બ્રેક થાય આમ જશે અને આમ જશે. વિદ્યાર્થી આમાં પણ તમે જુઓ તમારી જે રેખા L2 છે એ છે x + 2y = 10 અને જે x + 2y = 10 છે એના માટે બી અશક્ય છે એટલે આનું આ બદલ આ અશક્ય આ બાજુ આવશે આમ ઉપર જશે આ એટલે આને બી તમે શ્રેણી કરશો વિદ્યાર્થી તો આમ જવાનું. આ એક અલગ ટાઈપનો ગ્રાફ આવ્યો આ રેખા બી ઉપરનો અર્ધતલ ઉગમબિંદુ સિવાયનો અર્ધતલ તમારો બતાવશે એટલે વિદ્યાર્થી ફાઇનલ જો જોવા જઈએ તો આ રેખાનું શ્રેણી આનું ગયું આનું બી આનું ગયું એટલે જે વિપરીત પોર્શન આવશે આ આવશે આ જ એ તમારું પહેલા જ તમને કીધું હતું એ જવાબ છે આટલું આમ અને આ જવાબ આવશે આ જે રેડ કલર પહેર્યો છે એ વિદ્યાર્થી મારો ઉકેલ રહેશે. આ ઉકેલ જે પહેલી રેખા અને બીજી રેખા બંનેને સામાન્ય હોય તેવા અહીંયા જાણે પટવલીની સાથે આ જો જશે આમાં આખું જે રેડ કલરમાં જેને શેડિંગ કર્યું છે એ મારો ઉત્તર વિદ્યાર્થી આ અસંતાનો આપી શકે. ચલો વિદ્યાર્થી મિત્રો સેમ જઈએ છે પ્રશ્ન 8 પર. 3 અસંતા આપી છે પણ આ પ્રશ્ન પર પરીક્ષા લક્ષી મોસ્ટ આઈએમપી છે કારણ કે આ જે અસંતા છે y ગ્રેટર ધેન x એ તમને ડિટેલ્સ માં વિદ્યાર્થી આપણે એને અસંતા એટલે વિદ્યાર્થી અહીં આપણે રેખા બનાવશું રેખા એટલે x + y = 9
પછી રેખા L2 y બરાબર x અહીં થી લઈ લીધું અને રેખા L3 વિદ્યાર્થી x 0 જે આપણે અહીં લઈ લીધું છે તો સરળ છે L1 રેખા માટે હું ટેબલ બનાવીશ કોષ્ટક તો કે આવું પડશે x0 y9 તો y0 તો x9 અને આને એપ્લાય કરી દઈએ ઉગમ બિંદુ આવે ચકાસણી તો વિદ્યાર્થી મિત્રો કરી જ દેવાની x plus y less than equal to લાવ છે 0 plus 0 ચેક કરી શકાય તો 0 less than equal to 9 એ ઇક્વલ તો નથી પણ હા less than છે એટલે જે શક્ય છે આવી રીતે વિદ્યાર્થીઓ તમે એક વિધાન કરી શકો હવે આપણે નેક્સ્ટ લઈએ છીએ L2 રેખા માટે જે છે y બરાબર x આ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા આવશે x0 y0 હવે તમારે બીજા નંબર મૂકવો પડશે એમાં 1 લઈશ તો 1 માઇનસ 1 લઈશ તો માઇનસ 1 2 લઈશ તો 2 માઇનસ 2 લઈશ તો માઇનસ 2 આમાં તમે ચકાસણી 0 0 જો કરવા જશો તો તમને ઉત્તર બરાબર ના મળશે જો y ગ્રેટર ધેન x 0 ગ્રેટર ધેન 0 જસ એટલે અહીંયા વિદ્યાર્થી આપણે બીજો પોઈન્ટ લેવો પડશે જ્યાં અસત્યને સત્યમાં પરિવર્તિત કરશે એ અસત્યને સત્ય આપણે ટેબલ પરથી લેશું આ લેખાથી એટલે વિદ્યાર્થી હવે હું લઈશ એન્ટ્રી રેખા આઈ x = 0 એ તો y એક્સિસ કહેવાય x આ 0 છે y તમે કંઈ પણ લઈ લો અને એની ચકાસણી કેમ કરી બતાવો તો આઈ ની તમારી ચકાસણી x greater than or equal to 0 0 greater than equal to 0 j સત્ય તો છે એમ ઇક્વલ તો છે ને યસ આ એટલે કે જ્યારે તમારો ઈઝી આપણે પાડવા માટે જઈ રહ્યા છે આ આપણું ઉગમ બિંદુ છે ઉગમ બિંદુ ઓ 0 0 x અક્ષ પર છે 9 સુધીના બિંદુ એટલે આપણે આ રીતે 1 2 3 4 5 6 હજી થોડું આગળ લઈએ 7 8 9 આપણો આ રીતે જશે વિદ્યાર્થી 1 2 3 4 5 6 7 8 9 પાઇન્સ ચાલો પહેલા તો આપણે આ રીતે આપણે લઈશું 0 9 એટલે અહીં નેક્સ્ટ 9 0 એટલે અહીં બંનેને કનેક્ટ કરી દીધું આ રીતે અને એમાં તમે જુઓ તમારી અસમતા શું આવેલી છે સત્ય એટલે આ નીચે આવવાની છે તે બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે એટલે સમૂહ અંતરાલ છે વિદ્યાર્થી આમ શ્રેણી કરું છું આ દિશા હવે કઈ શ્રેણી આવશે હવે આ શું કહે છે આ શું કહે છે જોઈએ આ એમ કહે છે કે રેખા y બરાબર x x0 ત્યારે y0 1 ત્યારે 1 2 ત્યારે 2 આ રેખા જવાની આ y x અને એમ ચકાસણી બાકી છે વિદ્યાર્થી આ રેખા L2 એના બે અર્ધ હતો એક અર્ધ તો ઉપર અને એક અર્ધ તો નીચે તો તમારે એમાંથી કોઈ બી અર્ધ તક માંથી ચેક કરવાનું બિંદુ મેં આ ચેક કરું છું 2,5 સમજી લેવું નિયમ y ની જગ્યાએ 5 છે x ની જગ્યાએ 2 જે સત્ય છે તમે કોઈ પણ બિંદુ લઈ શકો હવે એ 2,5 બિંદુ એટલે એ લેવાનું એવું કંઈ નહીં તમે કોઈ પણ લઈ શકો અને એ કોઈ પણ માં વિદ્યાર્થી તમે 2,4 બી ચાલે 1,3 બી ચાલે આ બસ શું બી ચાલે 4,-1 એ સત્ય આવી છે અને એનું ઉપરનું અર્ધતલ છે એટલે એ ડોટેડ રેખા વિદ્યાર્થીઓ પાડીશ એક્ઝેક્ટ ને પેરેલલ એ કામ મોડેલ લખા જશે અને એનું ઉપર મોડ એટલે આ આ રીતે વિદ્યાર્થી આવશે હવે શું બાકી રહી ગયું છે આ x બરાબર 0 y આમ કોઈ બી હોય x આમ 0 જ છે આ y એક્સિસ છે ને આ y એક્સિસ અને જ કહેવાય તમારો આ આખી રેખા જે
રેખા તમારી કઈ છે l3 અને એને ઉપવિભાગમાંથી પસાર કરીને તમારે કઈ લેવાનું છે ગેટોલિક સાઇઝ એટલે આમ લઈ જવાનું છે આમ ઝુંબળી માં એટલે વિદ્યાર્થી તમારો ઉકેલ આને ઝુંબળી માં કે છે સર આમ છે ફાઇનલ તમે જો ક્યાં તમને રિપીટેડ ગ્રાફ જોવા મળે છે રિપીટેડ ગ્રાફ એટલે વિદ્યાર્થીઓ ત્રણે ત્રણ અસમતાનું કોમન અહીંયા આવશે અહીં આ આખું શેડી તમારો રિપીટેડ ગ્રાફમાં આવશે મેં અલગ ડિઝાઇન પાડી છે જેથી કરીને તમે જોઈ શકો આ આખું શેડી ને આ જ તમારો આ આપેલ અસમતાનો ઉકેલ છે જે એક્ઝામ નક્ષી ચલો વિદ્યાર્થીઓ નેક્સ્ટ પ્રશ્ન નંબર 2 આ કીધું છે ત્રણ અસમતા આપી છે અને આપણે ત્રણેય સામાન્ય ઉકેલ મેળવવાનો છે સેમ જશો અને રેખા એમ લઈ લેશો 5x + 4y લેસર ઇક્વલ 20 ને ઇક્વલ 20 પછી રેખા એમ ટુ અને બરાબર છે x ઇક્વલ 1 અને લાસ્ટ રેખા એમ 3 ये आपसे इतनी वाइस अनेक विद्यार्थी आपका पोस्टर कर लेते हैं इतना आलू पोस्टर कौन से है वन फाइव एक्स प्लस फोर वाई बराबर बीस ये एकदम इजी है जो एक्स जीरो वाई फाइव और वाई जीरो ले लेंगे एक्स चार अरे मैं चकाशी कर दी थी जीरो जीरो तो अभी क्या आपसे चकाशी फाइव एक्स प्लस फोर वाई लेस देन 20 અને આને લીધે શું કેશો 0 લેસ ધેન 20 યસ જે સત્ય છે એટલે ઓકે વિદ્યાર્થી આવી છે ઉગમ બિંદુ બાજુનો ઉકેલ જવાનો સેમ હવે l2 રેખા જે છે આપણી પાસે x 1 હવે એમાં વધારે કોઈ વિચારવાની જરૂર નથી x તો વન જ છે y તમે કોઈ બી મૂકી દો મને ચકાસણી પણ કરી દે અસમતા ને x greater than or equal to 1 0 greater than or equal to 1 equal ki nahi hai greater ki nahi yes je asatya che ne hore to dekhte chahiye apne l3 jab apne l3 che y is equal to 2 ane bhi jara tum log bhi de y ne kya 2 hai x ya to koi bhi kuch nahi minus 1 0 1 અને અને ચકાસણી હું કહું મેં તો વિદ્યાર્થી આવશે y = 2 ને આમાં મૂલ્ય ભરી દે y ઠીક છે 0 = 2 ના તો ઇક્વલ છે ના તો બરાબર છે યસ જે સત્ય છે એટલે વિદ્યાર્થી તમારો ઉકેલ બહુ જ ઈઝી આવી ગયો આ વાલે y અહીંયા ઉગમ બિંદુ હવે તમે પહેલા તો આને વર્ક કરી દઈએ આપણે 4 અને 5 અને 1 2 3 4 5 1 2 3 4 5 હવે આને તો વર્ક કરશો આપણે x એમ 0 y એમ 5 અહીંયા આવશે વિદ્યાર્થી 4 0 અહીંયા આવશે અને બંને કનેક્ટેડ લાઈન આમ જશે એનો વેલ્યુ કે દેજો કેટલું છે 5x + 4y = 20 અને ઉકેલ કઈ દિશામાં જાય છે 0 0 આગળ સત્ય છે એટલે જે 0 0 લીધું આપણે એ દિશામાં સત્ય એટલે આ રેખાનું ઉપવિભાગ અહીંયા આ નીચે આવવાનું બાજુ યસ અને એની સમૂહ અંતર એટલે વિદ્યાર્થી મિત્રો આપણે આમ શેડી અને પાડી દીધું આની હવે આ તો ફટાફટ પડી જશે x = 1 એટલે આ રેખા જવાની નામ સીધી શિરોલંબ રેખા x = 1 અને એ બી શું છે 0 0 નો અસત્ય એટલે તો લીકો ને જમણી બાજુ જશે એટલે આનું શેડિંગ વિદ્યા જે આવો એક્ઝેક્ટલી આ દિશામાં આગળ વધશે આ વધ્યા જ કરશે
હજુ બાકી છે આ y is equal to 2 એટલે વિદ્યાર્થી આ y equal to રેખા એટલે ધ્યાન નીકળી જશે અને એની કઈ દિશામાં આગળ વધવાની છે ગ્રેટર ધેન અશક્ય તો y equal to માં નીચે નો વર્તુળ 0 0 અશક્ય ઉપર નો વર્તુળ આવશે એટલે આ વર્તુળમાં રેખા વિદ્યાર્થી અશક્ય દિશા છે એટલે ઉપર જશે આખું છે ઈ ના હા ફાઇનલી તમે જોવા જઈએ તો તમને રિપીટેશન્સ ક્યાં મળ્યું કઈ જગ્યાએ તમારું રિપીટેશન આવી ગયા તો અહીંયા આવી બિંદુ P બિંદુ Q અને બિંદુ R અહીંયા તમારો આ જે આટલો ત્રિકોણ પડ્યો આટલો એટલે આ કે આમ જવા નહીં છે નીચે વાગે છે ઉપર વાગે છે આ કાટકોણ ત્રિકોણ PQR વિદ્યાર્થી આપણો આ જે કોણ સમતા છે એટલે ઓકે ઈઝી આપણે चलो विद्यार्थी मित्रों સ્વાધ્યાય 6.3 ના પ્રશ્ન 9 સુધી આપણે આ પાઠનો અભ્યાસ કર્યો વિદ્યાર્થીઓ આ ટોપિક્સ તમને ઉમિત્રો તો સમજ પડે છે અને બહુ જ ઈઝી રીતના પ્રશ્નો છે આ જે તમે આરામથી સમજી શકો છો બે અથવા બે થી વધારે અસંભવ આપી હોય તો વિદ્યાર્થીઓ આ પાઠ અહીંયા પૂર્ણ કરું છું આગળનો અભ્યાસ પ્રશ્ન નંબર 10 થી 6.3 નો આપણે નેક્સ્ટ પાઠમાં અભ્યાસ કરશું ઓકે તો રજા આપશો બાય બાય